માતાજી. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ. રાશિફળની ચર્ચા હોય છે. દિવસ દરમિયાન તમે કયા નાનકડા ઉપાયો કરશો એની પણ આપણે વાતો કરીએ જ છીએ. તમને કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય તો તમે અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરો. તમને ફોન નંબર નીચે આપવામાં આવેલો છે અને તમે અવશ્ય અમારો સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો. તમારી સમસ્યાનું સમાધાન હું આજ કાર્યક્રમની અંદર છેલ્લે આપવાનો છું, એટલે તમે કોઈ પણ સ્પષ્ટ કરશો એનો જવાબ તમને જરૂરથી મળશે. સમય ખાલી એટલું જોવાનું છે કે તમારે રોજ પ્રોગ્રામ જોવાનો છે અને છેલ્લે સુધી મારી ટીપ માટે ઇંતજાર કરવાનો છે. બાકી તમારી સાથે મને વાત કરવી હોય, મારી સાથે તમને વાત કરવી હોય તો તમે ફોન પર અવશ્ય સંપર્ક કરો. સમસ્યા તમારા વાસ્તુ જ્યોતિષ કે ગમે તેની હોય એનો ઉકેલ અહીંથી મળશે. ચાલો મિત્રો, શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ, ત્યારબાદ જાણીએ રાશિફળ, ત્યારબાદ આપણે આજનું ટીપ. આજે શનિવારનો દિવસ છે. પહેલાં ભગવાન શનિને આપણે વંદન કરીશું. નીલાંજન સમાભાષમ રવિ પુત્રમ મ્યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. ભગવાન શનિશ્ચરને વંદન કરી આપણે જોઈએ આપનું આજનો કેવો રહેશે તમારો દિવસ અને કેવી રીતે તમે દિવસને શુભ બનાવશો તે આ તમામ વસ્તુઓની આપણે ચર્ચા કરીશું. આજે મા પંચાંગની અંદર પહેલાં વાત કરીએ તો વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. તારીખની વાત કરીએ તો 6 જાન્યુઆરી 2024 શનિવારનો દિવસ, એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે. કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય ખરો, પણ વાવેડિંગના થોડા દાણા મોઢામાં ચવાવી તમે જશો તો એનાથી દિશાનો સૂર લાગશે નહીં. માગસર વદ આજે દશમ તિથિ છે, એટલે કે દશમીની તિથિ છે. નક્ષત્ર સ્વાતિ છે. 21:23 સુરતે ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થશે. યોગ આજે ધૃતિ રહેશે, દિવસ આખો દિવસ રહેશે બેટા. કરણ વણી જ રહેશે 12:22 સુધી અને ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજની રાશિની વાત કરી લઈએ તો આજની રાશિ એ તુલા રહેશે, એટલે કે ર અને ત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. તો દર્શક મિત્રો, તમારા જીવનની અંદર આવનાર તમામ અવરોધો ભગવાન શનિ દૂર કરે, ભગવાન શિવ દૂર કરે એવી અમારી પ્રાર્થના. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ. પહેલું શરૂઆત કરીશું પહેલાં મેષ રાશિથી, અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે. મેષ રાશિના જાતકો માટે શારીરિક પીડા અને વ્યાધિમાં રાહત મળશે. સામાન્ય શરદી સળેખમ થવાની સંભાવના નકારી ન શકાય. સંતાન પ્રાપ્તિનો યોગ ઉત્તમ દેખાય છે. ધારેલી પ્રક્રિયાઓ અથવા તો ધારેલા કામોમાં તમને સફળતા પણ મળશે અને કદાચ નવું કામ કરવા જતા હશો તો એની અંદર તમને કદાચ નિષ્ફળતા પણ મળે. એટલે જ્યારે આપણે એક્ઝેક્ટ રીતે જોઈશું તો તમારા કામમાં ક્યાંક સફળતા ને ક્યાંક નિષ્ફળતા મળશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પિતા પુત્ર વચ્ચેના સંબંધો સારા રહેશે. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. આજના ઉપાયની અંદર ખાસ કરીને તમારે કરવાનું છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. હનુમાન દાદાના મંદિરમાં આંકડાના પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. પરંતુ તમારા માટે ગુરુ મહારાજની કૃપા તમારા પર બની રહી છે. ખર્ચનો પ્રમાણ વધે છે, આવક કરતાં ખર્ચો વધી જાય એવું દેખાય છે. રોગ અને શત્રુમાં તમને રાહત મળી રહી છે. કોર્ટ કચેરીને મેટર હોય તો એમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવી સંભાવના પણ બની રહી છે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત જે છે તો તમારે કોઈ વિદેશી કાર્ય માટે ક્યાંક નાણાંની લેવડ દેવડ છે તો એમાં બહુ સાવધાન રહીને કામ કરજો, કારણ કે એ પૈસા આપણા ડૂબે કે ફસાય નહીં તેની કાળજી આપણે લેવી પડશે. દર્શક મિત્રો,
સંતાન સંબંધી ચિંતાઓમાં તમને રાહત મળશે અને કદાચ તમારે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે, એટલે એ સારો સમય છે. વ્યાપારીઓ માટે પણ ઉત્તમ સમય દેખાય છે. શું કરશો? તો આજે ઘરે ઘીનો દીવો કરજો, એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો દેખાઈ રહ્યો છે. આવક પણ તમારી વધી રહી છે. શેરબજાર કે અન્ય બજારોમાંથી દૂર રહેવાની જરૂર છે. તમારા કેટલાક પ્રોબ્લેમ્સ છે કે જે તમારા સંતાનને લઈને હોય, એ પ્રોબ્લેમ આપસમાં બેસીને નિર્ણય લઈ લો, સારું છે. કોર્ટ કચેરીની મેટર પર બની જાય તો નવાઈ દેખાતી નથી. ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું કે કોઈ વાદ વિવાદમાં ઉતરવું નહીં કે પડવું નહીં. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. વિદ્યાર્થી માટે સારામાં સારો સમય દેખાય છે. તમે તમારા અભ્યાસ માટે કોઈ સારી કોલેજમાં એડમિશન વગેરે મેળવી શકશો અથવા કોઈ કોમ્પિટિશન ટેસ્ટ વગેરેમાં પાસ થશો, એટલે સફળ થશો. ઉપાય તરીકે આજે તમારે શું કરવાનું, તો ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને ગાયને બને તો લીલું ઘાસ ખવડાવો, શક્ય ન હોય તો મગનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો કર્ક રાશિ. જ્યાં હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ તો દેખાઈ રહી છે. કંઈક નવું કરવા માટે તમારા મનની અંદર વિચારો ઉમળી રહ્યા છે અને કદાચ સોર્સ ઓફ ઇન્કમ જે છે વધે એવી સંભાવના પણ દેખાય છે. પરંતુ શેરબજાર કે અન્ય બજારોથી તમારે પણ દૂર રહેવાની જરૂર લાગે છે. માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે. નોકરી માટે કદાચ પ્રમોશન પણ મળે અથવા તો બહાર ગામ જવાનું થાય એવી સંભાવના બની રહી છે. વેપારીઓએ થોડું સાવધાન રહીને કામ જરૂર કરવું. શું કરશો તમે? તો આજે તમારે ઓમ ચંચંદ્રમશે નમઃ મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. કંઈક નવું કામ કરવા માગતા હો તો એમાં તમને સફળતા પણ મળશે. યાત્રા વગેરે પર જવું હોય તો પણ તમને રાહત મળશે. નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે. સામાન્ય જે માણસો તમારા સાથમાં હોય અથવા તમારા સાથીદારો હોય એમના થકી દગો ન થાય એની કાળજી તમારે લેવી પડશે. એટલે કોઈ સિગ્નેચર વગેરે કરવી હોય તો સાવધાન રહીને કરવું, વાંચ્યા વગર કાગળ પર સહીઓ કરવી નહીં. શું કરશો? તો દિવસને વધારે સારો બનાવવો હોય તો ખાલી આજે તમારે શિવ મંદિરમાં ગોળનું દાન આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે. ખોટા માણસો પણ તમારી સાથે આજે આવી રહ્યા છે, એટલે સાચવીને કામ કરજો. આપણો કોઈ ભી નિર્ણય હોય એ કોઈના ઉપર થોપી બેસાડવાનો હોતો નથી, એ વાતને યાદ રાખજો. તમારો થોપાયેલો નિર્ણય કદાચ સામેવાળાને પસંદ ન પણ હોય, માટે બિઝનેસ ધંધામાં તમને નુકસાનની સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો તમારે આજે ખાલી એક નાનકડું કામ કરવાનું છે. ઘરે ઘીનો દીવો કરજો, એક ગરીબને વસ્ત્ર દાન આપજો, એટલે કે કપડાનું દાન આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે. ખોટા માણસો બહુ તમારા આવે છે, એમનાથી જરા દૂર રહેવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડનો વિષય આવે તો ત્યાંથી તમે દૂર જરૂર રહેજો. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવે
એવા સંકેતો જરૂર દેખાય છે. નોકરી વગેરેમાં પ્રમોશન અને જો બિઝનેસ કરતા હો તો એમાં ટ્રાન્સફર, આ બે વસ્તુ તમારું થાય. એટલે બિઝનેસની અંદર કંઈક એક્સપાન્શન કરશો, કંઈક વધારો કરશો એવું આમાં દેખાઈ રહ્યું છે. એટલે સાચવીને કામ આજે કરજો. જે બી હોય, કોઈના કયા કહેવામાં આવી જઈ ખોટા નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી. તો શું કરશો તમે આજે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી ગાયને ચણાની દાળ, ગોળ અને રોટલી ખવડાવો. સારામાં સારો સમય જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો શારીરિક જે પીડા કે આધી કે વ્યાધિ હતી એમાંથી તમને રાહત થઈ રહી છે. તમારા મિત્રોનો સાથ સહકાર પણ તમને મળશે, કુટુંબનો પણ સાથ સહકાર તમને મળશે. સંતાનને લઈને જે ચિંતા હતી યથાવત રહેશે અને પતિ પત્ની વચ્ચે મનમેળ રહે એવો દેખાતું નથી. માટે બેવની વાત સાંભળી જે બી પોસિબલ હોય એ કરવાની જરૂર છે. મિત્રો, કોઈની સાથે ઝઘડો કરી કોઈ પોતાનો સમય વ્યતીત કરવો, કોર્ટ કચેરી કરવી એ કોઈ વ્યાજબી બાબત નથી. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જેટલું બને એટલું કામ પૂરું કરી લેવું. બે વડીલોની મદદ અવશ્ય લઈ શકાય. ખાસ કરીને તમારે વિદેશ જવા માટેની જે ફાઇલો મૂકેલી એ ફાઇલો ક્લિયર થાય એવી સંભાવના દેખાય છે. ઉપાય તરીકે શું કરશો? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરજો. મસૂરની દાળનું દાન ભગવાન શિવના મંદિરમાં જરૂર કરજો. એનાથી તમારો દિવસ સારો અને શુભ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ ધનરાશિ. ભડભધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. પૈસાની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. આવક કરતાં જાવકમાં વધારો જે છે એ તો યથાવત દેખાય છે. પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો રહે એવું દેખાઈ રહ્યું છે. ખરેખર સંતાન પ્રાપ્તિ માટે જે તમે હેરાન હતા, કદાચ ભગવતી તમને આ વખતે મદદ કરે એવા સંકેતો પણ દેખાય છે. કદાચ કોઈ તમને વ્યક્તિ મળી જશે જેની સલાહથી તમારું કામ ફતે થશે, એટલે એ વસ્તુ તમારા માટે ખૂબ સારી રહેશે. બરાબર? એટલે આજનો દિવસનો તમારો વર્તારો રહેશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા તો મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો, વિષ્ણુવે નમઃ મંત્રનો જાપ કરો, પીપળાના ઝાડ ઉપર જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. અંદર હળદર, કાળા તલ, ચોખા જરૂર નાખજો. ચાલો હવે જોઈએ આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને અનુકૂળ દેખાય છે. ખોટા માણસો તમારી પાસે આવે છે પણ એનાથી તમારું કામ ન બગડે એની કાળજી જરૂર લેજો. એટલે વગર ઓળખાણે અથવા કોઈ વ્યવસ્થિત ઓળખાણ વગર કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. નાની મોટી જે તમારા યોજનાઓ હતી એ યોજનાઓમાં તમને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. માતા પિતાના સંબંધો સારા રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. પતિ પત્નીનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સંતાનને લઈને થોડી ચિંતા તમારે એના કેરિયર વગેરેને લઈને રહેશે, જે હજી બી યથાવત રહે એવું દેખાય છે. તો શું કરશો તમે? તો ઘરની અંદર એક ઘીનો દીવો કરો, કાળા તલના લાડુ બનાવી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગરીબોમાં વહેંચો. તમારો દિવસ શુભ અને સુંદર રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. વાહન ખરીદી કે મકાન ખરીદીનો યોગ પણ બને છે. કોઈના કહેવામાં આવી જઈ ખોટા કામથી દૂર બિલકુલ રહેવું પડશે. ધંધો અને વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે.
એમ જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. એક બીજી બાબત ધ્યાનમાં રાખશો કે કોઈ કદાચ તમને લાલચ આપી અને કોઈ ખોટું કામ કરાવવા માગતો હોય તો તમે એનાથી દૂર રહેજો. શું કરશો તમે? ઓમ હોમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હોમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ રહેશે. ચાલો હવે જોઈએ આપણે મીન રાશિ. ધ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. માતા અને પિતા વચ્ચેના સંબંધો પણ સારા છે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને કોઈ બી વ્યક્તિ સાથે સંબંધોમાં ખોટું બગાડ કરવું નહીં. નવા વ્યક્તિઓની મુલાકાત તમારા માટે સારી રહેશે. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. આર્થિક રીતે સમય સારો દેખાતો નથી, પરંતુ અમારા નાણાં ડૂબતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે, તો થોડું સાવધાન રહીને કામ કરવું. ઉછીના નાણાં આપવાનો વ્યવહાર ન કરશો અને પતિ પત્ની વચ્ચેના જે સંબંધો છે એને સાચવી લો, એ વધારે જરૂરી છે. શું કરશો તમે? તો ઘરે ઘીનો દીવો કરો, પીપળે જળ ચડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ, અને હવે ચલો આગળ વધીએ અને જાણી લઈએ આજના ટીપ વિશે. ટીપ વિશેના ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે. શનિ મહારાજ મને બહુ નડે છે, શનિને લીધે પીડા છે, શનિ મહારાજ મારું શું બગાડશે કે શું કરશે, આવી બધી વાતો હોય છે. લોકો પૂછતા જ હોય છે અને આપણે લોકો કહેતા હોઈએ છીએ, જ્યોતિષીઓ તો ખાસ કહેતા હોય, ભાઈ શનિને 7:30 આવવાની સાચવજો, શનિને 2.5 વર્ષની પનોતી આવવાની સાચવજો. 2.5 વર્ષની હોય કે 7.5 વર્ષની હોય કે મહાદશા કે અંતરદશામાં હોય કે પછી પ્રત્યંતર દશામાં હોય, પણ જ્યાં બી શનિ હોય તો થોડો ઘણો ડેમેજ તો કરે છે. હવે અહીં પ્રશ્ન એ આવે છે કે શનિ મહારાજ આપણને ડેમેજ કરે છે તો બરાબર છે, તો આપણે શનિનો ઉપાય શું કરવો કે આપણને ડેમેજ ન કરી શકે? એક વસ્તુ બહુ સિમ્પલ સમજી લેજો મિત્રો, જે લખેલું છે જ્યોતિષમાં કે ભાઈ શનિ નળવાનો છે તો નળવાનો છે, એમાં કંઈ ફેર નહીં પડે. પણ એકલી વસ્તુ ખરું કે મેન્ટલી તમે પ્રિપેર થઈ જશો કે ભાઈ આઈ એમ ડુઈંગ ધ રેમેડીઝ ઓફ સેટર્ન, શનિની આપણે રેમેડીઝ કરી રહ્યા છીએ અને એનાથી શનિ મહારાજ શાંત થઈ જશે. એટલે વન કાઇન્ડ ઓફ મેન્ટલી પીસ, તમને માનસિક શાંતિ ખૂબ મળશે. હા, ઉપાયો કરવાથી ફાયદો બી થાય છે. કોઈ એમ કહે કે નથી થતું એવું હું માનતો નથી, કારણ કે મેં એના અનુભવો ઘણા કર્યા છે. એટલે જ તમે ઘણી વખત મારા પ્રોગ્રામની અંદર જોતા હશો કે એવી નાની નાની જ વસ્તુઓ બતાવીએ છીએ કે જે ખરેખર સારી અને યોગ્ય છે. હવે અહીં શનિ મહારાજની વાત કરીએ તો સામાન્ય રીતે લોકો બધા દેવતાઓની પૂજા તો કરતા જ હોય છે, પણ શનિને ભોગ શું લગાવો? તો શનિને ભોગ લગાવવો હોય તો ગોળ અને વેસણનો રોટલો બનાવવાનો, ગોળ અને વેસણ મિશ્રિત મીઠી રોટલી બનાવી અને શનિ મહારાજને તમે થાળ ધરાવો અથવા ભોગ ધરાવો. આ એક બહુ સારો ઉપાય છે. બીજો એક નાનકડો ઉપાય હું આપી રહ્યો છું, જેને 7:30 કે એવું કંઈ ચાલતું હોય કે જેના મહાદશા શનિની હોય કે કોઈ રીતે શનિ તમને હેરાન કરતો હોય, 6-8-12નો માર્ગ ભાવમાં બેઠો હોય, તો તમારે ખાલી રોટલો તો બનાવવાનો જ છે, જે આમાં મેં બનાવવાની વાત કરી, પણ એ બંને બાજુ શેકવાનો છે. પહેલો રોટલો એક જ બાજુ શેકવાનો, એ રોટલો તમે ઘઉં કે જવનો બનાવી શકો, એની અંદર ગોળ નાખીને જ બનાવવાનો, એ બી પરફેક્ટ છે. અને એને ચૂરો કરી અને તમારે પીપળાના ઝાડ નીચે નાખી આવવાનો, આસપાસમાં ક્યાંય પીપળો હોય તો એની આજુબાજુમાં ચૂરો કરી અને બધે એને બેરવી દેવાના. આ ચૂરો તમે કરી દેશો એટલે 2-4 દાડામાં તમને ગમે ત્યારે ત્યાં કાગડાનું પંખ મળશે જોવા. એ કાગડાનું પંખ મળે એટલે એને તમે સાચવીને મૂકી લેવાનું. હવે એ ત્યાંથી જ તમારા શનિ
પનોતી કે શનિની મહાદશા કે શનિનો જે ખરાબ પીરિયડ છે ત્યાંથી પૂરું થઈ જશે. આ પ્રયોગ તમારે આમ તો 40 દિવસ કરવાનો હોય છે, એટલે આ પ્રયોગ બહુ સારો પ્રયોગ છે, એ તમારે કરવું જોઈએ. શનિ સ્તોત્રનો પાઠ પણ કરી શકાય છે, શનિની વસ્તુઓ હોય છે એનું દાન પણ કરી શકાય છે. એમાં કાળા તલ છે, કાળા અડદ છે, પછી તમારે ફૂલ, લાલ કાળા ફૂલ આવે છે, પછી ગોળ છે, પછી સોનું છે, તો સારામાં સારી વસ્તુ લોખંડ છે, તેલ છે, આ બધી વસ્તુઓ દાનમાં આપવાની હોય છે. દાન કોઈ લેતું હોય તો એને હાલ દેવાનું, ના લેતું હોય તો પછી શું કરવાનું. હવે સોનું આપશો તો કોઈ બી લઈ લેશે, પણ બીજું બધું કદાચ ના લે, પણ એ દાન આપવાનો રિવાજ છે. અને એ તમારે શનિ મંત્રના જાપ પણ કરી શકાય, ઓમ પ્રામ પ્રીમ પ્રુમ સહસ્રમ શનિશ્ચરાય નમઃ. આ મંત્ર નાનો છે અને એ જ કરવો જોઈએ. નીલાંજન સ્મા ભાસમ રવિપુત્રમ માગજમ છાયા માર્ત સંભૂતમ તમનું આમ શનિશ્ચરમ, એ પણ મંત્ર સારો છે. હવે તમારે શું કરવાનું કે આ બધી વસ્તુઓ, જેમ કે કાળા તલની વાત કરી, પછી ઓળદની વાત કરી, લાલ પછી દાળની વાત કરી ઓળદની, પછી લોખંડ છે, ચામડું છે, ચામડાના બેલ્ટ છે કે એવું કંઈ છે, કોઈને ચામડું આપશો એટલે નહીં લે પણ બેલ્ટ આપશો એટલે લઈ લેશે, અંગીઠી છે, પછી ચીપીઓ છે, સગડી છે, આવું બધું દાનમાં આવતું હોય છે, સરસિયાનું તેલ છે, આ બધી વસ્તુ તમે કોઈને બી દાન આપી શકો છો. એનાથી શનિ મહારાજ ખુશ થાય. આમ પેટ્રોલ બી એમાં જ આવે, પેટ્રોલ છે, ડીઝલ છે, કારણ કે એ શનિની જ વસ્તુ છે, તો એ તમે આપી શકો, કોઈ બી માણસ લઈ લેશે, વાંધો નહીં આવે. એટલે આવી રીતે તમે શનિ મહારાજનું દાન આપો. નીલમ એનું રત્ન આવે છે, જેને બ્લુ સફાયર કહેવાય છે, મોંઘું હોય છે, સારું હોય છે, પહેરી શકાય, પણ એ તો પહેરવા માટે તમે પહેલાં એને ચેક કરવાનું, સારું લાગે તો જ પહેરવાનું, એમને એમ પહેરવું નહીં, એ મારી સલાહ નથી. શનિ મહારાજ જે છે મેષ રાશિમાં નીચના થાય છે, તુલા રાશિમાં ઉચ્ચના થાય છે. કુંભ અને મકર રાશિ એ શનિ મહારાજની પોતાની રાશિ છે, સ્વગ્રહી થાય છે. પુષ્ય નક્ષત્રના અધિપતિ દેવતા પણ શનિ મહારાજ છે. તો આવી રીતે શનિ મહારાજને તમે શાંત કરવા પ્રયત્ન કરી શકો છો. તો મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપસો આચાર દુર્ગાપ્રસાદ શાસ્ત્રી, ઇજાજત, નમસ્કાર.